ગુજરાત સરકાર વારંવાર એવા નિવેદનો આપે છે કે કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતને કારણે કોઈ દર્દીનો જીવ નથી ગયો, પરંતુ આ દાવો હકીકતથી બહુ દૂર છે. અદાલતોએ પણ આ મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણીઓ કાઢી ઓક્સિજનની અને બેડની અછતના મીડિયાના અહેવાલોને માન્ય ગણાવ્યા હતા. આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આ મુદ્દે રાજ્ય સરકારની પોલ ખોલી નાખી છે. તેમણે અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં એક કાર્યક્રમ દરમિયાન કબૂલ્યું હતું કે બીજી લહેરમાં ખાટલા અને બાટલા ખૂટી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે મેં પણ ખાટલા બાટલા માટે ફોન કર્યા હતા. એક ખાટલો નથી, એક બાટલો નથી, જે હું સાહેબ આ ખૂબ અઘરો સમય હતો અને એમાં મારા ફોન નહીં આવ્યો અને મેં એવું કીધું હું કરે છે આવડા કે સાંભળતા નથી. એક ખાટલો નથી, એક બાટલો નથી, જે હું અને આવું તો હું બોલ્યો, પણ બીજા બધા જે બોલ્યા છે ને એ તમામ વતી હું તમારી પાસે ક્ષમા યાચના કરું છું જેણે જે કીધી હોય, કારણ કે એ વખતે એ પીડામાં હોય, એને એનો ઈરાદો એવો ના હોય, પણ એને એની પોતાની પીડા હોય, એનું સ્વજન પીડાતું હોય. હવે તમને અગ્નિ સંસ્કાર કરવો એ કલાકનું કામ ગણે, એની અંદર જો તમને લાઈનમાં લાગી જવાનો વારો આવી જતો હોય તો દવા દારૂને સારવારમાં કેટલો સમય લાગે ને કેવી હાલાકી ભોગવવી પડી હોય અને એ વખતે અપશબ્દોથી પણ ડોક્ટર મિત્રોને નવાજવાનું કામ અણસમજુ બાલિશ લોકોએ દુઃખના માર્યા કર્યું છે એને દર ગુજર કરજો. હું તમને અભિનંદન આપું છું. ધન્યવાદ. હોલમાર્ક યુનિક આઈડી એટલે કે HUIDના વિરોધમાં આજે સુવર્ણકારોની દેશવ્યાપી હડતાલ હતી. જામનગરના સોની વેપારીઓ પણ આ હડતાલમાં જોડાતા ચાંદી બજાર સહિત તમામ અગ્રણી તથા નાના મોટા જ્વેલર્સોએ વેપાર સજ્જડ બંધ રાખ્યો હતો. ગુજરાતમાં હડતાલને કારણે સેંકડો કરોડનો વેપાર ઠપ થઈ ગયો હોવાના અહેવાલ છે. હોલમાર્કના નવા નિયમોની જટિલતાને કારણે સુવર્ણકારો વિરોધ કરી રહ્યા છે. આગામી સમયમાં આ વિવાદ શું રૂપ લેશે એ તો સમય જ કહેશે. જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સહકારી પ્રવૃત્તિ દ્વારા આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા વિષય પર સેમિનાર યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતમાં સહકારી પ્રવૃત્તિનો આરંભ 170 વર્ષ પહેલા ઈસવીસન 1904માં ગુજરાતમાંથી થયો હતો, જે પ્રવૃત્તિ આજે દેશભરમાં વિસ્તરણ પામી છે. કાર્યક્રમમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જામનગરના સહકારી ક્ષેત્રના આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. સમગ્ર આયોજન સહકારી અગ્રણી છગનભાઈ તથા તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકાર પ્રવૃત્તિઓ આર્થિક વિકાસ અને આત્મનિર્ભરના અલગ અલગ વિષય ઉપર સહકારી મંડળીઓ જિલ્લા કક્ષાનો ખાસ સેમિનાર છગનભાઈ પટેલ દ્વારા યોજવામાં આવ્યો હતો. એમાં સહકારી ક્ષેત્રના શહેર અને જિલ્લાના અલગ અલગ આગેવાનો ખાસ ઉપસ્થિત હતા. સહકારી ક્ષેત્ર છે ખૂબ જરૂરી છે આપણા બધા માટે, ખાસ ખેડૂત માટે, કોઓપરેટિવ સોસાયટી માટે. એનો સેમિનાર રાખી વધુમાં વધુ લોકોને ઉપયોગ થઈ શકે એના માટે આજ ખાસ કરીને સમગ્ર ગુજરાતમાંથી સહકારી ક્ષેત્રના આગેવાન હતો અને જિલ્લાભરના આગેવાન હતા. ખાસ કરી સહકારી ક્ષેત્રના તમામ આગેવાનો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પણ આપું છું અને સાથે સાથે અપેક્ષા પણ રાખું છું કે પ્રમાણિકતાથી વહીવટ થશે તો આપણું, આપણા દેશનું અને આપણા રાજ્યનું અને આપણા ખેડૂતોનું એમાં હિત સમાયેલું છે, એટલે પ્રમાણિકતા વહીવટ કરે એવી ખાસ આજના દિવસે મેં ટકોર કરી છે અને આજના દિવસે તમામ લોકોને શુભકામના પાઠવી છે.